આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત છે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નામદાર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ નામદાર ગુજરાત હાઈકોર્ટની અનુશ્રામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નામદાર જિલ્લા ન્યાયાલય કચ્છ ભુજ દ્વારા વિશેષ શ્રેણી ચાલો કાયદાને જાણીએ કાર્યક્રમ પ્રસ્તુતિ કલ્પના મહેતા નિર્માણ મનોજ સોની મણકો ચૌધરી આજનો વિષય ગરીબી નાબૂદી યોજનાઓનું પ્રભાવશાળી અમલીકરણ આજના વક્તા શ્રી પ્રબોધ મુનવર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલિન્ટિયર ચાલો કાયદાને જાણીએ આ શ્રેણીમાં આજે મણકો ચૌદમો આજનો વિષય ગરીબી નાબૂદી યોજનાઓનું પ્રભાવશાળી અમલીકરણ આ વિષય પર વાત કરવા માટે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલિન્ટિયર શ્રી પ્રબોધભાઈ મુનવર પ્રબોધભાઈ આકાશવાણી ભુજમાં આપનું સ્વાગત છે નમસ્કાર પ્રબોધભાઈ સૌથી પહેલો પ્રશ્ન એ છે કે આપણા દેશની ઘણી બધી જે સમસ્યાઓ છે એમાંની એક સમસ્યા છે એ છે ગરીબી ખાસ કરીને કુપોષણ ભૂખમરો ગરીબી આ બધી જે સમસ્યાઓ છે એના માટે સરકારશ્રીની અનેક યોજનાઓ અમલમાં છે અને આ યોજના કઈ કઈ છે અને ગરીબી નાબૂદી માટેની યોજના જે છે એનું પૂરું નામ જણાવશો ગરીબી નાબૂદી યોજનાઓનું પ્રભાવશાળી અમલીકરણ આ યોજના નાલસા યોજના 2015 કહેવાય છે કાનૂની સહાયતા અધિકારી કોઈ એવા વ્યક્તિને નિર્દેશિત કરે છે જે આ યોજનાનો પ્રયોજન માટે નિમાયેલા છે અને આ યોજનાનું નામ છે ગરીબી નાબૂદી યોજના જી પ્રબોધભાઈ આજે ગરીબી નાબૂદી યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી એની થોડી વાત કરશો ગરીબી નાબૂદી યોજના કેન્દ્રીય સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે જે ગરીબી તરફ ધ્યાન આકર્ષિત કરે છે જેમાં સામાજિક સુરક્ષા ઉપાય પણ સામેલ છે હવે આ જે યોજના છે એના લાભાર્થીઓ કયા કયા છે અને કોને કોને આનો લાભ મળે અનુસૂચિત જાતિઓ અથવા અનુસૂચિત જનજાતિઓ ગરીબી નાબૂદી યોજના અંતર્ગત અરજી કરવા માટે યોગ્ય દરેક વ્યક્તિ અન્ય વ્યક્તિઓમાં જેના માટે વિશેષ આર્થિક સામાજિક અથવા રાજનૈતિક પગલાં લેવામાં આવેલા જેમાં બાળકો મહિલાઓ કિન્નરો વગેરેનો પણ આ યોજનામાં સમાવેશ થાય છે હવે પ્રબોધભાઈ આપણે અત્યાર સુધી આ જે કાર્યક્રમ કરી રહ્યા છીએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના સહયોગથી તો આ જે રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ છે તો એ રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ શું છે એની થોડી વાત કરો ને રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અર્થાત અધિનિયમની કલમ 6 અંતર્ગત ઘડાયેલ રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ તો હવે આપણે એ જ વાત કરીએ કે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ એટલે શું જિલ્લા સત્તા મંડળ અર્થાત અધિનિયમની કલમ 9 અંતર્ગત રચાયેલ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને જિલ્લાની નીચે જ્યારે તાલુકો આવતો હોય તો તાલુકા કાનૂની સત્તા મંડળ પણ હોય છે ખરું તાલુકા કાનૂની સેવા સમિતિ અર્થાત અધિનિયમ ધારા 11A અંતર્ગત ઘડાયેલ તાલુકા કાનૂની સેવા સમિતિ એટલે તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ અચ્છા એટલે રાજ્ય પછી જિલ્લા પછી તાલુકા એ ત્રણેયમાં કાનૂની સેવા સત્તા મંડળ હોય છે હવે પ્રશ્ન એ થાય પ્રબોધભાઈ કે આ ગરીબી નાબૂદી યોજનાઓનું મુખ્ય લક્ષ્ય શું હોઈ શકે સમાજના સામાજિક અને આર્થિક રૂપથી નબળા વર્ગને આપવામાં આવેલ લાભો અને મૂળભૂત અધિકારો નબળા વર્ગ સુધી પહોંચાડવાનું સુનિશ્ચિત કરવાનું છે ગરીબી નાબૂદી યોજનાઓનો લાભ લેવામાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે રાષ્ટ્રીય રાજ્ય જિલ્લા અને તાલુકા સ્તર સુધી કાનૂની સહાયતા અને સહયોગ સેવાઓ મજબૂત બનાવવી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તાલુકા સેવા સત્તા સમિતિના સભ્યો પેનલ એડવોકેટ સામાજિક કાર્યકર્તા પેરાલીગલ વોલેન્ટિયર્સ તથા કાનૂની સહાયતા ક્લિનિક વિદ્યાર્થીઓ દ્વારા ગરીબી નાબૂદી યોજનાઓના વિષયમાં જાગૃતિ લાવી જે ગરીબી નાબૂદી યોજનાના સંબંધમાં ઉપલબ્ધ હોય તેવી બધી પ્રભાવશાળી કેન્દ્રીય અથવા રાજ્યોની યોજનાઓ નીતિઓ વિનિયમો નીતિ નિર્દેશન પરંપરાઓ નિયમો અને અહેવાલ સહિતની વિગતો મેળવવી તથા સાથે સાથે યોજનાઓના અમલીકરણ માટે નાણાકીય વ્યવસ્થા બાબતે અહેવાલ તૈયાર કરવો પેનલ એડવોકેટ અર્ધ કાનૂની સ્વયંસેવકો ગરીબી નાબૂદી યોજનાના અમલીકરણ માટેના પદાધિકારીઓ કાનૂની સહાયતા ક્લિનિકના સ્વયંસેવકો માટે પ્રશિક્ષણ અને અભિગમલક્ષી કાર્યક્રમનું આયોજન કરવું જેથી તેમની કુશળતા વધારી શકાય અને આ યોજના લાગુ કરવા માટે ગરીબી નાબૂદી કાર્યક્રમ સાથે જોડાવા માટે તેઓમાં સદભાવના ઉત્પન્ન કરી ઉત્સાહ વધારી શકાય આમ ગરીબી નાબૂદી યોજનાના આ મુખ્ય લક્ષ્ય છે
હવે પ્રબોધભાઈ, ગરીબી નાબૂદી યોજનાની ઓળખ કરવી હોય તો એ ઓળખ શું છે? દરેક રાજ્યની કાનૂની સેવા સત્તા મંડળ રાજ્યમાં ચાલતી તથા સક્રિય ગરીબી નાબૂદી યોજનાઓની માહિતી મેળવશે તથા દરેકની એક સૂચિ દર વર્ષે રાજ્ય બધા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળોને ઉપલબ્ધ કરાવશે. રાજ્યમાં ચાલતી ગરીબી નાબૂદી યોજનાઓની માહિતી સાથે વિશેષ કયા જિલ્લામાં ચાલે છે એની વિગતો સહિતની માહિતી, તેમજ દરેક ગરીબી નાબૂદી યોજનાઓ અંતર્ગત આવતા લાભાર્થીઓ ગરીબી નાબૂદી યોજનાઓનો લાભ મેળવવા માટે સંપર્ક ક્યાં કરવો, યોગ્ય સંસ્થા અથવા સંસ્થાના અધિકારીઓના નામ અને જુદી જુદી યોજનાઓની માહિતી, દરેક ગરીબી નાબૂદી યોજનાઓ સુધી પહોંચવા માટે આવશ્યક દસ્તાવેજોની સૂચિ કે જે આવી યોજના માટે નક્કી કરાયેલ છે. હવે આજે ગરીબી નાબૂદી જાગૃતતા જે છે એ લોકોમાં વધુને વધુ આવે અને લોકો ગરીબીમાંથી ઉપર આવે એ હંમેશા આપણી સરકારના પ્રયાસો હોય છે, તો આવા પ્રયાસો માટે કાર્યક્રમોનું આયોજન પણ થતું હોય છે તો આવા કાર્યક્રમોના આયોજનો થતા હોય છે ખરા? ગરીબી નાબૂદી માટે જાગૃતતા કાર્યક્રમોનું આયોજન રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ સંલગ્ન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સહયોગથી જિલ્લામાં વિભિન્ન ગરીબી નાબૂદી યોજનાના વિષયમાં જાગૃતિ ઉત્પન્ન કરવા માટે જાગૃતિ કાર્યક્રમોના આયોજન સક્રિય ભૂમિકા બજાવશે. તાલુકા કાનૂની સેવા સમિતિઓ, પંચાયત સભાઓ, ટાઉન હોલ સભાઓ, પલ્સ પોલિયો શિબિર, તહેવાર ગોષ્ઠીઓ અથવા ગ્રામ સભાઓમાં ગરીબ નાબૂદી યોજના સુધી પહોંચાડવા માટે ઉપલબ્ધ કાનૂની સેવાઓના વિષયમાં જાગૃતિ ઉત્પન્ન કરશે અને એના માટે જુદા જુદા જાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવશે. હવે સાહેબ, આ જે કાનૂની સહાયતા અધિકારીઓ જે નિમવામાં આવતા હોય છે તો એ કાનૂની સહાયતા અધિકારીઓ અને અર્ધ કાનૂની સ્વયંસેવકની ભૂમિકા આ આખી યોજના છે એમાં બહુ મહત્વની હોય છે, તો એમની ભૂમિકા શું હોય છે એની થોડી વાત કરશો? આ યોજના અમલીકરણ હેતુ માટે દરેક જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકા કાનૂની સેવા સમિતિ ઓછામાં ઓછા 3 પેનલ એડવોકેટની કાનૂની સહાયતા અધિકારીઓના રૂપમાં નિમણૂક કરશે. જિલ્લા સેવા સત્તા મંડળ PLV ટીમનું ગઠન કરશે અને જે આ યોજના અમલીકરણ માટે કાનૂની સેવા અધિકારી તરીકે નિમાયેલા હોય તેના માર્ગદર્શન હેઠળ કામ કરશે. આ અધિકારી શ્રી PLV ટીમની કામગીરીનું નિરીક્ષણ કરશે જેથી સરકારશ્રીની વિવિધ યોજનાનો લાભ ઇચ્છુક લાભાર્થીઓ સુધી પહોંચી શકે અને લાભાર્થીઓને મળી શકે. સાહેબ, આજે ગરીબ નાબૂદી યોજનાઓ છે જે એ ગરીબો સુધી પહોંચે કઈ રીતે અને એને પહોંચાડવા માટેની કઈ કઈ પદ્ધતિઓ છે, અથવા તો એમ કહી શકાય કે આ કાનૂની સહાયતા એ કઈ રીતે આપણે પહોંચાડતા હોઈએ છીએ ગરીબી નાબૂદી માટેની? ગરીબી નાબૂદી યોજનાના લાભ મેળવવા ઈચ્છુક બધા લાભાર્થીઓને કાનૂની સહાયતા અવશ્ય પ્રદાન કરવી જોઈએ. આ યોજના અંતર્ગત કાનૂની સહાયતા અધિકારીઓ અને સ્વયંસેવકો દ્વારા આપવામાં આવનારી કાનૂની સેવાઓનો સમાવેશની જાણકારી પણ આપવામાં આવે છે. યોજનાના લાભાર્થી દરેક ગરીબી નાબૂદી યોજના કે જેના માટે તે હકદાર છે તે યોજના અંતર્ગત મળતા લાભો અંગેની જાણકારી પણ આપવામાં આવે છે. સાહેબ, ગરીબી નાબૂદીની જ્યારે વાત ચાલી રહી છે તો ગરીબોમાં જે મુખ્ય પ્રશ્ન છે એમાંના એક પ્રશ્ન છે શિક્ષણ, આરોગ્ય અને એક પ્રશ્ન છે કાનૂની સહાયતા. કેમ કે જે ગરીબ વર્ગ છે એની અંદર વધુ પડતા ગેરસમજણોના કારણે અથવા તો શિક્ષણના અભાવના કારણે વધારે પડતા ઝઘડાઓ અથવા તો ક્રાઇમ થતા હોય છે, ત્યારે એ લોકો પાસે એટલા પૈસા નથી હોતા કે વકીલ રોકી શકે, તો ત્યારે એવા સમયે આ આપણી સંસ્થા કઈ રીતે કામ કરે છે અથવા તો ગરીબી નાબૂદીમાં કાનૂની સેવા સત્તા મંડળ અને આ સંસ્થાઓની શું ભૂમિકા છે એની થોડી વાત કરશો? જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જ્યાં જ્યાં ગરીબોને કાનૂની સહાયતાની જરૂર પડે ત્યાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છે, તાલુકા સેવા સત્તા મંડળ છે, એ લોકો એમને પૂરી કાનૂની સેવા સહાયક આપે છે અને જ્યાં જ્યાં જરૂર જણે ત્યાં એમને એડવોકેટની જરૂર પડે ત્યાં એડવોકેટ પણ આપે છે. આવી રીતે જે ગરીબ બાળકો છે એને ખાસ કરીને એમના શિક્ષણ અને આરોગ્યના પ્રશ્નો છે, આજે ઘણા બધા ગરીબ પરિવારો પોતાના બાળકોને અભ્યાસ કરાવી શકતા નથી અને ઘણા બધા બાળકોને પહેરવા કપડાં પણ નથી હોતા, આવા સંજોગોમાં આવા લોકોને પણ જિલ્લા કાનૂની સેવાના માર્ગદર્શન હેઠળ સંસ્થાઓ દ્વારા એમને વસ્ત્રો પણ પહોંચાડવામાં આવે છે, અન્ન પણ પહોંચાડવામાં આવે છે અને જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં એમને કાનૂની સેવા પણ પૂરી પાડવામાં આવી રહી છે. પ્રબોધભાઈ, મને ખ્યાલ છે ત્યાં સુધી આપણે જ્યારે આ વાત કરી રહ્યા છીએ તો એના વચ્ચેથી પૂછવાનું મન થાય છે કે જે આ કચરા વીણવા વાળા છોકરાઓ છે એના માટે મને ખ્યાલ છે ત્યાં સુધી આપની સંસ્થા દ્વારા એક શાળા શરૂ કરવામાં આવી અને એમને ઘરથી નિશાળ સુધીનો જે રસ્તો છે, આપણા બાળકોને એ રસ્તો બહુ સહેલો લાગતો છે પણ ઘરથી નિશાળ સુધી પહોંચાડવા એ કેવો કપરો રસ્તો હતો અને આપે કઈ રીતે કર્યું એની થોડી વાત કરશો? ઘણા બધા વિસ્તારોમાં જઈએ
અત્યારે અમારી પહેલી વાત એ હોય કે તમારા બાળકોને શિક્ષણ આપો, અમારું સ્કૂટર વિસ્તારમાં પહોંચે તો એ ભાગી જાય, બાળકો કે સ્કૂલ બાળકોને મૂકવા નથી, અમારા બાળક સ્કૂલમાં જાય નહીં, અમે ઘરથી બહાર ન કાઢી શકીએ, અમારી શેરી બાળક છોડી ન શકે, આવા સંજોગોમાં એમના પરિવારના વડીલો છે, એમના માતા પિતા છે, એમને ખૂબ જ સમજાવવા પડે, અને એ સમજાવવું પણ કઠિન છે, કારણ કે એ બહુ એકદમ એવી પરિસ્થિતિમાં જીવતા હોય કે એ લોકો એમ સમજે કે અમારું બાળક બહાર નીકળશે ને ક્યાંક એને નુકસાન થશે કે ક્યાં અકસ્માતનો ભોગ બનશે કે ક્યાંક એની મુશ્કેલી ઉદ્ભી થશે, એવા સંજોગોમાં એ બાળકને પોતાની શેરીમાંથી પણ કાઢવા તૈયાર થતા નથી. આવા સંજોગોમાં આવા પરિવારોને સમજાવવાનું કામ પણ અમારા પેરાલીગલ વોલન્ટિયરો કરે છે. અમે જે જે વિસ્તારોમાં જઈએ છીએ તે એમના વડીલોને સમજાવીએ છીએ, અને સમજાવ્યા પછી એ માંડ તૈયાર થાય એના બાળકને અભ્યાસ કરવા માટે. ત્યારે આપણે કહીએ કે એમાં 5-6 કલાક અભ્યાસ કરાવવો પડશે તો તે નહીં, 2 કલાક અભ્યાસ કરાવો, ચાલો અમે કહીએ ચાલો 2 કલાક તો 2 કલાક પણ એને અમે અક્ષર જ્ઞાન આપશું, એમને 2 કલાક અમારી શાળામાં મોકલાવો. એટલે આવા બાળકોને અમે તૈયાર કરીએ છીએ. જે જે બાળકો શાળાએ જતા નથી એ શાળામાં કેમ જાય, એનામાં અક્ષર જ્ઞાન કેમ આવે, અક્ષર જ્ઞાન એમને કેવી રીતે મળે, એ દિશામાં અમે સંસ્થાઓ સાથે સહયોગ સાધી અને એ દિશામાં પણ કામ કરી રહ્યા છીએ. ભુજની અંદર વાત કરું તો માત્ર ભુજમાં જ અમે આવા 450 બાળકોને અક્ષર જ્ઞાન આપ્યું છે કે જે ઝૂંપડપટ્ટીમાં ગરીબાઈમાં જીવ્યા હતા અને શાળાએ જવા તૈયાર ન હતા, અને અમે આવા બાળકોને ઘરથી શાળા બતાવી અને શાળામાં એમને જ્ઞાન પૂરું પાડી અને નજીકની જે સ્કૂલો છે સરકારી એમાં એમને એડમિશન અપાવ્યા છે. આજે લગભગ 450 જેટલા બાળકો આવી જુદી જુદી સ્કૂલોમાં અભ્યાસ કરી રહ્યા છે. પ્રમોદભાઈ, જ્યારે એક બાળકને જે એની ઉંમર છે, એ બાળકની ઉંમર છે કે ખભામાં પાછળ એક દફતર હોય સ્કૂલનું, એની જગ્યાએ જ્યારે કચરા વીણવાનો થેલો આવે, એ થેલાને કઢાવીને તમે જ્યારે દફતર રખાવ્યું તો તમને કેવી લાગણી થઈ? અમને ખૂબ જ આનંદ થાય આવું દ્રશ્ય જોઈએ ત્યારે. પણ શરૂઆત ત્યાંથી થઈ કે જ્યારે સવાયલી સવારે બાળકને કચરાપેટીમાં ઉતરતો જોઈએ અને એ પસ્તી દોરી પ્લાસ્ટિકની કચરા વીણતો જોઈએ ત્યારે અમને પણ દુઃખ થાય. એમને સમજાવવાના પ્રયત્નો કરીએ કે બેટા આ તારું આ કામ નથી, તારું કામ છે અત્યારે શાળા જવાનું, ભણવાનું અને શિક્ષિત થવાનું. ત્યારે આવા બાળકો જ્યારે શાળાનો દફતર ઉપાડે ત્યારે અમને પણ ખૂબ આનંદ થાય કે અમારી સમજ કામ આવી અને આજે આ બાળક સ્કૂલમાં જતું થયું. વાહ પ્રબોધભાઈ, બહુ જ સરસ વાત કરી. અને પ્રબોધભાઈ, હવે પછીનો જે મારો પ્રશ્ન છે એ છે કે જેમ શિક્ષણ અને આરોગ્યના જે મુખ્ય પ્રશ્નો છે, કાનૂની સેવા આપણે જે આપીએ છીએ, તો એના સિવાયનો સૌથી મોટો પ્રશ્ન, બધાનો જે પ્રશ્ન છે, 2 ટાઈમ જમવાનું, એટલે એમ કહી શકાય કે ભૂખમરો. તો આ જે ભૂખમરો છે એને દૂર કરવા માટે ગરીબોને 2 ટાઈમ જમવાનું જ્યારે નથી મળતું તો ઘણીવાર એ લોકો ભૂખ્યા સૂઈ જતા હોય છે. તો આવું તો આપણે શ્રોતાઓને કે જે ભદ્ર વર્ગ છે એને એમ થાય કે ટીવીમાં જોયું હોય, વાર્તાઓમાં વાંચ્યું હોય, પણ ખરેખર વાસ્તવમાં આવું હોય છે ખરું? ને હોય છે તો એની થોડી વાત કરો ને પ્રબોધભાઈ. આજે આપણે ઘણા બધા અખબારો વાંચતા આવીએ છીએ અને એમાં પણ આંકડા ઘણી વખત આવે છે કે આટલા આટલા લોકો દરરોજ એમને 2 ટાઈમ જમવા મળતું નથી અથવા તો એ ભૂખ્યા સૂઈ જાય છે. એ ભૂખ્યા સૂઈ જવા પછીનું કારણ એક જ હોય છે કે એને અનાજ મળતું નથી, ખાવા મળતું નથી. ને ખાવા શા માટે નથી મળતું? કારણ કે એના 2 ભાગ આપણે જોઈએ તો એક વિસ્તારોમાં ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં મોટા મોટા ફંક્શનોમાં અનાજનો ખૂબ જ બગાડ થાય છે, તો બીજી બાજુ આવા ઘણા બધા ગરીબો છે કે જેમને અનાજનો દાણો પણ ખાવા મળતો નથી અથવા તો એને ભૂખ્યા પેટે સૂઈ જવું પડે છે. આજે ઘણા બધા મોટા મોટા ફંક્શનો આપણે જોઈએ, લગ્નના સમારંભો છે, બીજા ઘણા બધા એવા મોટા મોટા પ્રસંગોની જ્યારે ઉજવણી થાય છે ત્યારે એમાં રસોઈ ઘણી બધી વધી પડે છે, અને એ રસોઈનો સદુપયોગ થાય એ માટે અમારા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ અમારી સંસ્થાઓ એમાં જોડાય છે અને એ જે રસોઈ વધે છે એ અમે ગરીબોના ઝૂંપડે પહોંચાડી છે, જેથી ગરીબના પેટનો ખાડો પણ પૂરાય અને અનાજનો બગાડ અટકે. આજે અનાજનો મોટા પ્રમાણમાં બગાડ થઈ રહ્યો છે, કારણ કે ઘણા બધા ફંક્શનો એવા મોટા હોય છે કે જેમાં 2,000, 3,000 અને 4,000 અથવા 5,000 માણસોની રસોઈ પણ વધી પડે છે અને એને ખાવાવાળું કોઈ નથી હોતું. ત્યારે આ રસોઈ આવી સંસ્થાઓ એકઠી કરે છે અને એ ગરીબોના ઝૂંપડે પહોંચાડે છે અને એમાંથી ગરીબો ભરપેટ જમે છે. વાહ, એક સરાહનીય કામગીરી કહી શકાય. ક્યાંક સાવ નથી અને ક્યાંક છે તો એમને ફેંકી દેવું પડે છે. આ જે અસમાનતા છે આવી, એ જે આપણે વાત કરી, તો આ જે વાત છે કે અન્નનો બગાડ જે થાય છે, આપણા શ્રોતાઓ અત્યારે જ્યારે સાંભળી રહ્યા છે અને પ્રબોધભાઈ એ વાતના સાક્ષી છે કે અનેક જગ્યાએ જ્યારે અન્નનો બગાડ થતો હોય તો કોઈકનું પેટ ખાલી છે અને કોઈકના પેટમાં એટલું અન્ન છે કે હવે ખાઈ નથી શકતા. તો આ જે અસમાનતા છે એ દૂર થાય એના માટે આપ જે કાર્ય કરી રહ્યા છો, તો આ અન્નનો બગાડ ન થાય એના માટે અમારા શ્રોતાઓને આપ શું અપીલ કરવા માંગો છો? અન્નદાન એ મહાદાન છે, અન્નનો ક્યારે પણ બગાડ ન થવો જોઈએ. આજે આપણે જોઈએ છીએ કે આપણા ઘરની અંદર પણ જે રસોઈ જોઈએ છીએ એનાથી પણ વધારે રસોઈ બને છે. એવી રીતે નાના મોટા ફંક્શનો
નાના મોટા કાર્યક્રમોમાં પણ રસોઈનો ખોટો બગાડ થાય છે. જ્યાં જરૂરત હોય એનાથી પણ અનેક ગણી રસોઈ વધી પડે છે અને રસોઈનો ખોટો બગાડ થાય છે. એટલે ખરેખર આવી રસોઈનો બગાડ ન થવો જોઈએ અને આપણા જે ભાઈઓ છે જે ભૂખ્યા સુઈ જાય છે એના સુધી આ રસોઈ પહોંચવી જોઈએ. અમે વર્ષોથી આ કાર્યક્રમો ચલાવીએ છીએ અને જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં અમે આ રસોઈ પહોંચાડવાના પ્રયત્નો કરીએ છીએ, જેથી ગરીબનું બાળક અથવા ગરીબ રાતના ભૂખ્યો ન સુઈ જાય અને અન્નનો ક્યારે પણ કોઈ સંજોગોમાં બગાડ ન થવો જોઈએ. અત્યારે અમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ભુજની સંસ્થાઓ સાથે જોડાઈ અને આ કાર્ય કરીએ છીએ અને આ કાર્યનું એક લિસ્ટ પણ રાખીએ છીએ કે ક્યાંથી જમવાનું આવ્યું, કેટલું આવ્યું અને ક્યાં વિતરણ કર્યું. તો આ કાર્ય જે કરીએ છીએ એમાં અમે લગભગ 12 મહિનાની અંદર 2.5 લાખ લોકોને ભરપેટ જમાડીએ છીએ. આ જે રસોઈનો બગાડ થાય છે એ રસોઈ અમે લઈ આવીએ છીએ, તાજી ગરમ રસોઈ અમે લઈ આવી અને ગરીબોના ઝૂંપડે વિતરણ કરીએ. એમાંથી અમે દર વર્ષે 2.5 લાખ લોકોને જમાડી જઈએ છીએ. એટલે 2.5 લાખ લોકોનો પેટનો ખાડો પુરાય છે. એક બાજુ અન્નનો બગાડ અટકે છે અને બીજી બાજુ કોકના પેટનો ખાડો પણ પુરાય છે. ચાલો કાયદાને જાણીએ. આજનો મણકો 14મો અને આજે આપણે વાત કરી રહ્યા છીએ ગરીબી નાબૂદી યોજનાઓનું પ્રભાવશાળી અમલીકરણ. આજના મુખ્ય વક્તા છે પ્રબોધભાઈ મુનવર, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલેન્ટિયર. પ્રબોધભાઈ, હવે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ગરીબી નાબૂદીની, તો એક અંગ્રેજીમાં કહેવત છે કે એક બેકાર વ્યક્તિ હોય તો એને જો તમે માછલી આપશો તો એ બીજા દિવસે બીજી માછલી માંગશે, ત્રીજા દિવસે ત્રીજી માછલી માંગશે. પણ જો તમે એને માછલી પકડતા શીખવાડી દો તો એ ક્યારે માંગશે નહીં. તો મૂળ વાત છે ગરીબી નાબૂદી. તો ગરીબી નાબૂદી માટે દેશના ગરીબોને મુખ્યત્વે જે જોઈએ છે એ રોટી કપડાં અને મકાન. તો આ દેશના ગરીબોને રોટી કપડાં મકાન કઈ રીતે મળે અને એના માટે ગરીબી નાબૂદી માટે શું કરી શકાય એની થોડી વાત કરશો. એના માટે આપણા દેશના એક એક નાગરિકને જાગૃત થવું પડશે. જ્યાં જ્યાં અન્નનો બગાડ થાય છે એને અટકાવવું જોઈએ અને બીજી બાજુ જ્યાં જ્યાં જે લોકોને જરૂર છે એ લોકોને પહોંચાડવું જોઈએ. આજે ઘણા બધા લોકો રાશન કીટની માંગણી કરતા હોય છે કારણ કે એના ઘરમાં અન્નનો દાણો નથી અને બીજી જગ્યાએ આપણે જોઈએ તો અનાજનો ખોટો બગાડ થતો હોય છે. આ રોકવા માટે દેશમાં પણ એક એવો કાયદો લાવવો જોઈએ. એ કાયદાની જરૂર છે કે આટલા મોટા ફંક્શન થાય ને આટલી બધી રસોઈ વધી પડે એના કરતાં જેટલી જરૂરત હોય તો એટલી રસોઈ બને અને રસોઈ વધે તો એ ગરીબોને જે જરૂરત લોકો છે, જરૂરતમંદ લોકો છે એ લોકો સુધી પહોંચે તો આ દેશની અંદર ગરીબી પણ આપણે દૂર કરી શકીએ. કારણ કે અત્યારે ઘણા બધા લોકો આપણે જોઈએ છીએ કે જેમને સાંજના ખાવા અન્નનો દાણો નથી મળતો, આવા લોકો સુધી આ રસોઈ પહોંચે જરૂરી છે. આજે આખા દેશની અંદર દરેક વિસ્તારોમાં કાર્યક્રમો થતા હોય છે, દરેક વિસ્તારોની અંદર રસોઈ પણ વધે છે. એ રસોઈ જે વધી પડે રસોઈ છે એનો સદુપયોગ થાય ને તો એનામાંથી પણ આપણે ઘણા બધા ગરીબોને ભરપેટ જમાડી શકીએ અને એમને પણ રાતના જે ભૂખ્યા સુઈ જાય છે એ લોકોને પણ ખાવાનું મળી રહે. હવે જે પ્રબોધભાઈ મુખ્ય 3 સમસ્યાઓ રોટી કપડાં ઓર મકાન, તો એમાં આપણે રોટીની તો વાત કરી, તો હવે કપડાંની વાતમાં એમાં શું કરી શકાય? જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ વિવિધ સંસ્થાઓ સાથે અમે જોડાઈને જુદા જુદા વિસ્તારોમાં લોકોને કપડાં વિતરણ કરીએ છીએ. જે લોકો જરૂરતમંદ છે, જેને કપડાંની જરૂર છે એમને અમે કપડાં પહોંચાડીએ છીએ. દર વર્ષે લગભગ 80,000થી વધુ લોકોને આ કપડાં અમે પહોંચાડીએ છીએ. એક બાજુ એવા શ્રીમંત લોકો છે કે જેની પાસે સારા કપડાં છે અને ઘરમાં ફોકટ પડ્યા છે તો એ લોકો અમને આપે છે ને અમે ગરીબો સુધી પહોંચાડીએ છીએ. આજે ઘણા બધા અગરિયાઓ જે દરિયા કિનારે કામ કરે છે તો એને પણ અમે ત્યાં જઈને એમના વિસ્તારોમાં પણ કપડાં વિતરણ કરીએ છીએ. એટલે કપડાંનો પણ ખોટો ક્યારે પણ દુરુપયોગ ન થવો જોઈએ અથવા તો એનો બગાડ પણ ન થવો જોઈએ. સારા સારા કપડાં હોય, બરાબર હોય તો એ કોઈક સંસ્થાઓને આપો અથવા આવી સેવા સત્તાઓને આપો કે જે લોકો ગરીબો સુધી પહોંચાડી શકે. ને અત્યારે આપણે ઘણા બધા લોકોને આવી રીતે સંસ્થાઓના સહકારથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ આ કપડાં ગરીબોના દ્વાર સુધી પહોંચાડે છે, ગરીબોને પહોંચાડે છે અને જેને જેને આ કપડાં ઉપયોગમાં આવે છે એ લોકો ખૂબ ખુશ થાય છે. કે નાના બાળકો ઘણી વખત આપણે જોઈએ છીએ કે નગ્ન હાલતમાં ફરતા હોય છે, આવા બાળકોને જ્યારે કપડાં પહેરાવી છે ત્યારે એ ખૂબ ખુશી અનુભવે છે ને એના પરિવારજનો પણ ખુશી અનુભવે છે. ઘણી બધી મહિલાઓ ગરીબ ઘરની હોય એને પહેરવા સાડી ન હોય ને જ્યારે એને પહેરવા સાડી મળે તેને એટલી ખુશી થાય કે આજે તો મને બહુ સરસ મજાની સાડી પહેરવા મળી. તો લોકોને પણ મારી એક અપીલ છે કે આવા જે વસ્ત્રો છે એ સંસ્થાઓ સુધી પહોંચાડવામાં આવે અથવા તો અમારે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ અમે જે બધા લોકો કામ કરી રહ્યા છીએ એમને જો પહોંચાડવામાં આવે તો આ અમે ગરીબો લોકો સુધી પહોંચાડી શકીએ અને એમને પણ સારું વસ્ત્ર પહેરવા મળે, સારા કપડાં પહેરવા મળે. એટલે આ એક એવી વાત થઈ કે એક જગ્યા એવી છે કે જ્યાં વધારાની વસ્તુ પડી છે અને એક જગ્યા એવી છે કે જ્યાં નથી વસ્તુ. તો આ જે આપની સંસ્થાઓ છે, આવી બધી સંસ્થાઓ એ કાર્ય કરે છે કે એક ખાડો છે ને એક ટેકરો છે તો ટેકરામાંથી લઈને ખાડામાં પૂરવાની જે વાત છે તો આવી સંસ્થાઓ જે છે એ જે જરૂરિયાતમંદ લોકો સુધી
પહોંચતા કરવાની જે વાત છે એ આપની સંસ્થા અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સરાહનીય કામગીરી કરી રહી છે. તો હવે આપણે બે વાત તો કરી રોટી અને કપડાની, હવે છેલ્લે આપણે મકાનની વાત કરીએ તો એના વિશેની થોડી વાત કરો. આજે દરેક શહેરોની અંદર, દરેક ગામોની અંદર જ્યાં જોઈએ ત્યાં આપણે ઝૂંપડપટ્ટી નજરમાં આવે, ભૂંગાર નજરમાં આવે. આ લોકો માટે રહેણાંકની વ્યવસ્થા નથી. અને શા માટે નથી? કારણ કે આજે આવા બધા લોકોને પ્રધાનમંત્રીની જે આવાસ યોજના છે એની સાથે જોડવાની જરૂર છે. અત્યારે જોડાઈ રહ્યા છે, ઘણા બધા પરિવારોને મકાનો પણ મળ્યા છે અને ઘણા બધા લોકો રહેવા પણ પહોંચી ગયા છે. પણ અત્યારે આ દેશની મુખ્ય સમસ્યા છે રહેઠાણની, અને રહેઠાણની સમસ્યા એ હળવી ક્યારે થાય? જ્યારે આપણે બધા સાથે મળીને પ્રયત્નો કરીએ ત્યારે આ મકાનની પણ જે રહેઠાણની વ્યવસ્થા એ પણ સરળ રીતે ઉકેલાઈ શકે તેમ છે. આવા બધા જે લોકો છે જે રસ્તામાં પડ્યા પાથર્યા છે, ઝૂંપડપટ્ટીમાં રહે છે, ભૂંગાવમાં રહે છે, આવા લોકોને પણ જ્યારે આવાસ મળે ત્યારે એ લોકો પણ ખુશી થાય અને એ લોકોને પણ આવાસ મળવું જરૂરી છે. પ્રમોદભાઈ, જ્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે છેલ્લા પોણા બે વર્ષથી, તો કોરોના કાળમાં ગરીબોને આપની સંસ્થા અથવા તો એમ કહી શકાય કે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને એના સાથે એની સંલગ્ન જેટલી સંસ્થાઓ છે એ સંસ્થાઓએ કોરોના કાળમાં ગરીબો માટે શું શું મદદ કરી એની થોડી વાત કરશો? કોરોના કાળની અંદર જ્યારે ગરીબોને અને જરૂરતમંદ લોકોને ખાસ કરીને ભોજનની જરૂરત હતી, કપડાંની જરૂરત હતી, રાશન કીટની જરૂરત હતી, ત્યારે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ અમારી બધી સંસ્થાઓ એ જુદા જુદા વિસ્તારોમાં જઈ અને ગરીબોને ખૂબ જ એની વચ્ચે રહીને મદદરૂપ બની હતી. અને જે લોકો ઘરથી બહાર નીકળી શકતા નહોતા એવા લોકોને પણ ઘર બેઠા ભોજન આ સંસ્થાઓએ પીરસ્યું હતું. અને આમાં અમે ઘણા બધા લોકોના એવી મુશ્કેલીઓ જોઈ કે જેઓ કપરી પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યા હતા, કારણ કે લોકડાઉન હતું અને બહાર નીકળવાનું નહોતું, ત્યારે ઘેર બેઠા પણ અમને ફોન આવે કે અમારી પાસે કપડાં નથી, અમારી પાસે ઓઢવાનું નથી, અમારી પાસે ભોજન કરવાનું કાંઈ નથી, અમારી પાસે અન્નનો દાણો નહોતો. ત્યારે આ સંસ્થાઓએ એમના ઘર સુધી રાશન કીટો પહોંચાડી, આવા પરિવારોને કપડાં પહોંચાડ્યા, આવા પરિવારોને ભોજન પહોંચાડ્યું. આજે કોરોના કાળ દરમિયાન મારી સંસ્થાની વાત કરું તો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ મારી સંસ્થા માનો જોતે 2.5 લાખ લોકોને ભરપેટ જમાડ્યા. અમે લોકોએ જુદા જુદા ગામોમાં રસોડા શરૂ કરી ને આવા લોકોને પણ કેમ ભોજન મળે, એ લોકો પણ ભૂખ્યા ન રહે એના ઉપર પૂરી વિચારણા કરી અને આ પ્રવૃત્તિ શરૂ કરી અને એ પ્રવૃત્તિ લોકોને ખૂબ જ ઉપયોગી બની રહી. પ્રમોદભાઈ, આજે કોરોના કાળમાં આપે ગરીબો સુધી જે અનાજ પહોંચાડ્યું, રાશન કીટો પહોંચાડી, તો એવા કોઈ અનુભવ આપને યાદ રહી ગયા હોય એવી કોઈ વાત હોય એ થોડી કરો ને. ઘણી બધી ઝૂંપડપટ્ટી અને ભૂંગાઓમાં અમે ગયા ત્યારે અમુક મહિલાઓની એવી ફરિયાદો આવી કે અમારો પતિ અમને ત્રાસ આપે છે, અમને મારે છે, દારૂ પીવે છે. તો અમે એ વિસ્તારમાં જઈ અને એમના પરિવારજનના આ વ્યક્તિને અમે સમજાવ્યો કે ભાઈ આવી રીતે દારૂ પીવો જોઈએ નહીં, ઘરમાં પત્નીને મારફાડ ન કરવી જોઈએ, બાળકોને પણ પ્રેમથી રાખવા જોઈએ અને તમારી જે દરરોજની આવક છે, મજૂરી છે, એ મજૂરી ક્યારે પણ દારૂ પાછળ વેરફી ન રાખવી જોઈએ. એટલે એમાં પણ અમને સફળતા મળી. ઘણા બધા પરિવારજનોના અમને જે ફરિયાદો આવી એ પરિવારો સાથે પતિને બેસાડી ને એમને કીધું અમે તમારા વિસ્તારમાં દરરોજ ભોજન કરાવવા આવીએ છીએ, સાથે અમે તમારી પાસેથી એક આશા રાખીએ છીએ કે તમે દારૂ મુક્ત થાઓ, તમે જે પત્નીને મારો છો એ પણ પત્નીને ન મારો, બાળકોને પણ મુશ્કેલી કરો છો એ મુશ્કેલી ન કરો અને તમારી મજૂરીનું જે દરરોજનું જે મહેનતાણું છે એ પત્નીને આપો જેથી તમારો પરિવાર સુખરૂપે અને સારી રીતે જીવી શકે. તો એમાં પણ અમને ઘણી બધી સફળતા મળી. ઘણી બધી પત્નીઓ જે અમને શરૂઆતમાં ફરિયાદો કરતી એમને અમે વારંવાર પૂછતા હવે શું કરે છે, તો કે હવે અમને શાંતિથી અને પ્રેમથી રાખે છે, અમને કોઈ મુશ્કેલી નથી. તો આવી બધી ઘણી બધી અમને ઘટનાઓ સામે આવી જેમાંથી પણ એમાંથી અમે એ પરિવારને મુશ્કેલીમાંથી માર્ગ કાઢી આપ્યો અને અમે પણ જે કાર્ય કરી રહ્યા હતા એમાં અમને સફળતા મળી અને પરિવારો આજે સુખેથી અને પ્રેમથી સાથે રહી અને જિંદગી જીવી રહ્યા છે. એટલે એમ કહી શકાય કે મીઠી લાલચ આપી કે ભાઈ જો તને જમવાનું તો જ આપશું કે તું દારૂ છોડી દે. વાહ, બહુ જ સરસ પ્રબોધભાઈ. અને ક્યારેક એવું હોય છે કે એમને એમ દુનિયા ઈસે કહેતે હૈ જાદુ કા ખિલોના હૈ, મિલ જાય તો મીઠી હૈ, ખો જાય તો સોના હૈ. એટલે એમને એમ જો કઈ વસ્તુ મળી જાય તો એની કદર નથી હોતી. તો આપણે જે આજે કાર્ય કર્યું છે એને સરાહનીય કાર્ય કર્યું છે એ માટે ખૂબ ખૂબ આપને અભિનંદન અને આ જ રીતે કાર્ય કરતા રહો. હવે કાર્યક્રમના અંતે આપ જે આ સેવાની પ્રવૃત્તિઓ કરી રહ્યા છો, અમારા શ્રોતાઓને લોકોને શું અપીલ કરવા માંગો છો? લોકોને હું આજે એટલે જ અપીલ કરીશ કે અન્નના એક પણ દાણાનો બગાડ ન કરો. આજે આપણા ઘણા બધા ભાઈઓ ભૂખ્યા સુઈ જાય છે, આપણું ભોજન છે એ ભૂખ્યા સુધી પહોંચે, સાથે સાથે આપણા ઘરની અંદર જે જૂના વસ્ત્રો છે, જૂના કપડાઓ છે, એ પણ આવી સંસ્થાઓ સુધી પહોંચાડો જેથી ગરીબના ઝૂંપડે પહોંચે, ગરીબ પણ દિવાળી માણી શકે અને પોતાના તહેવારો પણ માણી શકે. આજે અન્નનો બગાડ ક્યારે પણ કોઈ સંજોગોમાં ન થવો જોઈએ. સાથે સાથે આપણા ઘરની અંદર જે વસ્ત્રો છે તે વસ્ત્રો બીજાને પહેરવા દઈએ એટલે એને પણ ઉપયોગી બને અને એ પણ સુખચેનથી પોતાની જિંદગી ખુશીથી
પસાર કરી શકે। પ્રબોધભાઈ, આપ આકાશવાણી ભુજના સ્ટુડિયોમાં આવ્યા અને અમારા શ્રોતાઓને સરસ મજાની માહિતી આપી, એ બદલ શ્રોતાઓ વતી અને આકાશવાણી ભુજ વતી આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, નમસ્કાર। एहसास न्याय का सबके लिए, आकाश न्याय का सबके लिए, उल्लास न्याय का सबके लिए, विश्वास न्याय का सबके लिए। अपने इस हिंदोस्तां पर हक हमारा भी तो है, इंसाफ के इस आशियां पर हक हमारा भी तो है, एक मुट्ठी आसमां पर हक हमारा भी तो है, एक मुट्ठी आसमां पर हक हमारा भी तो है। ये ना सोचो दर्द हमारा कहीं सुना न जाएगा, अब न्यायालय खुद चलकर चौपालों तक आएगा। लाचारों को न्याय मिलेगा, दुखियारों को न्याय मिलेगा, कमजोरों को न्याय मिलेगा, मजलूमों को न्याय मिलेगा। अपने इस हिंदोस्तां पर हक हमारा भी तो है, उम्मीदों के इस गुलसितां पर हक हमारा भी तो है, एक मुट्ठी आसमां पर हक हमारा भी तो है, एक मुट्ठी गरीब और कमजोरों को मुफ्त एवं सक्षम कानूनी सहायता के लिए प्रतिबद्ध विधिक सेवा प्राधिकरण नालसा, न्याय सबके लिए। आपने हमारी आ श्रेणी केवी लागे छे? आपना अभिप्रायो अमने चोक्कसथी जणावशो अने कायदा विशेना आपना कोई पण प्रश्नोना जवाब આપને અહીંથી અમારા તજજ્ઞો દ્વારા મળી રહેશે। તો આ માટે અમારા વોટ્સએપ નંબર પર આપ મેસેજ કરી શકો છો, નંબર છે 9426421254 9426421254। આ શ્રેણીમાં વધુ એક કાયદાની જાણકારી સાથે આપને ફરીથી મળીશું, ત્યાં સુધી આપની દોસ્ત કલ્પના મહેતાને રજા આપશો, નમસ્કાર। હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નામદાર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ નામદાર ગુજરાત હાઈકોર્ટની અનુશ્રામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નામદાર જિલ્લા ન્યાયાલય કચ્છ ભુજ દ્વારા વિશેષ શ્રેણી ચાલો કાયદાને જાણીએ મણકો 14 આજનો વિષય ગરીબી નાબૂદી યોજનાઓનું પ્રભાવશાળી અમલીકરણ। આજના વક્તા શ્રી પ્રબોધ મુનવર, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલિન્ટિયર। કાર્યક્રમ પ્રસ્તુતિ કલ્પના મહેતા, નિર્માણ મનોજ સોની, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।